नमस्कार, आप जो रहा जो न्यूज 18 गुजराती हूँ छू सिद्धार्थ दौ। क्या दिवस बने तमाम महत्वनी खबरों पर करिए नजर समाचार सुपरफास्ट में। गुजरात में कोरोना वायरस से मचाव्यो हाहाकार, छेल्ला 24 कलाक में कोरोना ना नवा 6021 केस नोंधाया, एक दिवस में 55 दर्दीना कोरोना थी मौत। राज्य में हाल 30,680 एक्टिव केस, 216 दर्दियों वेंटिलेटर पर, जारे 30,464 दर्दियों की हालत स्थिर। अमदावाद जिला में कोरोना बॉम्ब फूट्यो, 24 कलाक में अमदावाद जिला में 1933 दर्दियों कोरोना थी ग्रस्त थया, वधु 20 दर्दीना निपजा मौत, मात्र अमदावाद शहर में ज नोंधाया 1907 केस। सूरत जिला में कोरोना अनकंट्रोल थयो, 24 कलाक में नवा 1469 केस, 19 दर्दियों ना मौत, सूरत शहर में 1174 जारे जिला में 295 दर्दी कोरोना पॉजिटिव। वडोदरा जिला में पण कोरोना नो कहर, जिला में नवा 381 केस, वधु 7 दर्दियों ना मौत। राजकोट में कोरोना नो कहर यथावत, जिला में वधु 576 दर्दियों कोरोना थी थया संक्रमित, सोमवारे 6 दर्दीना कोरोना थी निपजा मौत। नवसारी जिला में सतत त्रीजा दिवसे 47 थी वधु कोरोना पॉजिटिव केस, नवसारी जिला ना गणदेवी तालुका, जलालपुर, नवसारी शहर, चिखली, खेरगाम तालुका में आया कोरोना पॉजिटिव केस। આણંદના ઉમરેઠમાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં વધુ 17 પોઝિટિવ કેસ, ઉમરેઠની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય, તમામ વિસ્તારો સેનિટાઈઝ કરવા નગરજનોની માંગ। અમદાવાદમાં વધુ 36 વિસ્તારો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવા દેવામાં આવ્યા છે, 3 વિસ્તારો માઇક્રો કન્ટેનમેન્ટમાંથી દૂર કરાયા, અમદાવાદમાં કુલ 393 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર। જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોના વોર્ડ થઈ ગયા ફૂલ, 1300 બેડના ચારે વિભાગો ફૂલ થયા, કોરોના પોઝિટિવ દર્દીઓમાં સતત વધારો થતાં સ્થિતિ બની ગંભીર। અમદાવાદ આઈઆઈએમમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 6 દિવસમાં કોરોનાના વધુ 48 કેસ, આઈઆઈએમ અમદાવાદમાં ચાલુ વર્ષમાં 173 કેસ। તાપીના વાલોડના બેડકુવા ગામની મહિલા કોન્સ્ટેબલ રશ્મિ ગામિતનું કોરોનાથી મોત, સુરતના રાંદેર પોલીસ મથકમાં ફરજ બજાવતી હતી મહિલા કોન્સ્ટેબલ, સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન નિપજ્યું મોત। રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત, 2 દિવસમાં રેકોર્ડ બ્રેક મોત, છેલ્લા 6 દિવસથી મોતનો આંકડામાં ક્રમશઃ થઈ રહ્યો છે વધારો, પોઝિટિવ દર્દીઓનો મૃત્યુઆંક વધતા તંત્રની ચિંતામાં વધારો। રાજકોટમાં કોરોનાથી સ્થિતિ વણસી, ડીસીપી મનોહરસિંહ જાડેજા કોરોના સંક્રમિત, રાજકોટના કુલ 90 પોલીસ કર્મીઓને કોરોના, તમામ હોમ ક્વોરન્ટીન થયા। બ્રાન્ચમાં કોરોના બ્લાસ્ટ થયો છે, બેંકમાં મોટાભાગના કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા, જેને કારણે બ્રાન્ચ બંધ કરાઈ, બંધ તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા। વલસાડના કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સંક્રમિત થયા, પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ થઈ ઘરે આઇસોલેટ થયા, જીતુ ચૌધરીના સાથે તેમના પુત્ર પણ કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ। ગાંધીનગર જિલ્લામાં 30 એપ્રિલ સુધી પાનના ગલ્લા બંધ કરવા આદેશ, કોરોના સંક્રમણને પગલે કલેક્ટરનું જાહેરનામું। અમદાવાદ શહેરમાં ચાની કીટલી અને પાનના ગલ્લા બંધ રાખવાના એએમસીના આદેશથી દુકાનદારોની હાલત કફોડી, ગાઈડલાઇન પાલન સાથે પાનના ગલ્લા ખુલ્લા રાખવા મંજૂરી આપવાની માંગ, માત્ર પાર્સલ આપવાની દર્શાવી તૈયારી। મહેસાણામાં પેસેન્જર વાહનો બન્યા સુપર સ્પ્રેડર, પ્રાઇવેટ વાહન ચાલકો ઉડાવી રહ્યા છે નિયમોનો ધજાગરા, કોરોનાના બેકાબુ સંક્રમણ વચ્ચે ખીચોખીચ પેસેન્જર ભરી કરી રહ્યા છે ભાડા। લુણાવાડાની બેંક ઓફ બરોડામાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા, બેંકની બહાર લોકોની લાંબી લાઇન, બેંક સત્તાધીશોની વ્યવસ્થાના અભાવે લોકોને પરેશાની। સુરત શહેરમાં કોરોનાના કહેર વચ્ચે બેંકોએ સમય ઘટાડ્યો, સહકારી અને ખાનગી બેંક બપોરના 3 વાગ્યા સુધી કાર્યરત રહેશે, જ્યારે રાષ્ટ્રીયકૃત બેંકોનો સમય યથાવત। અમદાવાદની મામલતદાર કચેરીઓમાં કોરોના સંકટ, કચેરીઓમાં કુલ 23 કર્મચારીઓને કોરોના, 15 નાયબ મામલતદાર, 5 ક્લાર્ક અને 3 તલાટી મંત્રી પોઝિટિવ। રેમડેસિવીર ઇન્જેક્શનની કાળાબજારીને લઈને પોલીસ એલર્ટ, અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં હાથ ધરાયું ચેકિંગ, કાળાબજારીને રોકવા ડીજીપીના આદેશને લઈને અનેક જગ્યાએ હાથ ધરાઈ તપાસ। વડોદરામાં રેમડેસિવીર ઇન્જેક્શનના કૌભાંડનો વધુ એક આરોપી ઝડપાયો, શ્રીજી હોસ્પિટલના કૃણાલ પટેલની અટકાયત, 50 રેમડેસિવીર વેચ્યા હોવાની કબૂલાત, દર્દીઓની નકલી રેકોર્ડ ઊભા કરી આચર્યું કૌભાંડ। રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ એમના દ્વારા સરકાર દ્વારા કોરોનામાં થયેલી વિસ્તૃત કામગીરી મૂકવામાં આવી હતી, નામદાર હાઈકોર્ટે સુનાવણીના અંતે જે ઓર્ડર પાસ કર્યો છે એમાં માત્ર એમને એ જ કીધું છે કે 14મી તારીખે આરોગ્ય સચિવ, અગ્ર સચિવ એ એફિડેવિટ રજૂ કરે કે રાજ્ય સરકારે શું શું કામગીરી કરી છે કોરોનાના સંદર્ભમાં, એ એફિડેવિટ કરવા માટેનો ઓર્ડર એમણે પાસ કર્યો છે।
સાથે સાથે નામદાર હાઈકોર્ટે ગુજરાતમાં કોરોનાના સંદર્ભમાં સૂચનો અને માર્ગદર્શન એમને આપ્યા છે. ચોક્કસ હું માનું છું કે સમગ્ર વિશ્વમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે, એમાં ગુજરાત પણ બખાત નથી. કારણ કે ભારતમાં દરેક રાજ્યોમાં દરેક શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે, કેસો વધતા જાય છે, અને એની સામેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની જરૂરિયાતો, પછી એ ટેસ્ટિંગ હશે, ટ્રેસિંગ હશે, ટ્રીટમેન્ટ હશે, એન્ફોર્સમેન્ટ હશે, એની આવશ્યકતા એ સરકારે કરવાની હોય છે. ગુજરાતમાં હું દાવા સાથે કહીશ કે છેલ્લા એક વર્ષથી ગુજરાતની સરકારે ગુજરાતની પ્રજા માટે દિવસ રાત જોયા વગર અમે અનેક કામગીરી, અનેક નિર્ણયો કર્યા છે. હું એક ચોક્કસ કહીશ કે અમારા લાખો કર્મચારીઓ, જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ ફ્રન્ટલાઈન ઉપર છે, પણ દરેક ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ દિવસ રાત જોયા વગર કામ કર્યું છે. અનેક લોકો કોરોનાગ્રસ્ત પણ બન્યા છે, અને દુઃખ સાથે પણ એ કહેવું પડે છે કે કામગીરી કરતા કરતા અનેક લોકો એ પોતાના જાન પણ ગુમાવ્યા છે. સરકાર, આખું તંત્ર છેલ્લા એક વર્ષથી પ્રથમ પ્રાયોરિટી કોરોનાના સંદર્ભમાં આપીને દિવસ રાત કામ કરી રહી છે. સરકારે તિજોરી ખોલીને ગમે તેટલો ખર્ચ થાય પણ ગુજરાતની જનતાને તકલીફ ન પડે, ગુજરાતની જનતાના જાન જોખમાય નહીં, એની ચિંતા પણ સરકારે કોઈ પણ જાતના વિચાર કર્યા વગર, પછી ખર્ચ હશે કે કોઈ પણ સંસાધન ઊભા કરવાના હશે એ સંદર્ભમાં કોઈ પણ જાતના વિચાર કર્યા વગર સરકારે ટોપ પ્રાયોરિટી આપી છે. સવાલ અત્યારે ત્રણ વસ્તુનો ચાલી રહ્યો છે. રેમડેસિવીર ઇન્જેક્શન, ઓક્સિજન અને હોસ્પિટલોમાં બેડ્સની વ્યવસ્થા. જાન્યુઆરી એના કરતાં ફેબ્રુઆરીમાં કેસ વધ્યા, ફેબ્રુઆરી પછી માર્ચમાં કેસ વધ્યા, પછી એપ્રિલમાં એ આંક બહુ ઊંચો ગયો છે, આખા ભારતમાં ગયો છે. ગુજરાતમાં આજે દરરોજ લગભગ 6,000 નવા કેસ આવી રહ્યા છે. સ્વાભાવિક છે કે આજે અમારે ત્યાં હોસ્પિટલમાં 27,000 લોકો ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે, ત્યારે સરકારે બધાને ઝડપથી સારી ટ્રીટમેન્ટ મળે માટે રેમડેસિવીર ઇન્જેક્શન એનો વિચાર કરવાની પહેલી આવશ્યકતા હતી, અને અમે સમયસર કરી છે. મારે આપને સૌને જણાવવું છે કે જાન્યુઆરીમાં 20,000 ઇન્જેક્શન બજારમાં હતા, જાન્યુઆરીમાં 10,000 ઇન્જેક્શન રાજ્ય સરકારે હોસ્પિટલોમાં લોકોને આપ્યા, ફેબ્રુઆરીમાં 19,800 ઇન્જેક્શન બજારમાં હતા, અને ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારે 25,400 ઇન્જેક્શન સરકારી હોસ્પિટલમાં મફત દર્દીઓને આપ્યા. એવી જ રીતે માર્ચમાં 20,800 ઇન્જેક્શન રાજ્ય સરકારે હોસ્પિટલોમાં લગાવ્યા, અને લગભગ 1,00,000 ઇન્જેક્શન એ બજારમાં આવ્યા હતા. પણ એપ્રિલના 10 દિવસની વાત કરું છું, 1 એપ્રિલથી 8 દિવસ સુધી બજારમાં 2,14,000 ઇન્જેક્શન આવ્યા, અને રાજ્ય સરકારે છેલ્લા 10 દિવસમાં લગભગ 1,25,000 ઇન્જેક્શન લોકોને હોસ્પિટલોમાં આપ્યા. એનો મતલબ કે છેલ્લા દસ દિવસમાં 3,00,000થી વધુ ઇન્જેક્શન રાજ્ય સરકારે ચારેય તરફથી રિસોર્સિસમાંથી ભેગા કરીને લોકોને આપ્યા છે. આજે આખો દેશ રેમડેસિવીર માટે બૂમાબૂમ કરે છે. અમને પણ અનેક અનેક રાજ્યોમાંથી ફોન આવે છે, સચિવોને ફોન આવે છે, અને પોલિટિકલ લોકો અમને પણ ફોન કરે છે, કારણ કે ગુજરાત એ ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગમાં મોખરે છે. અમને ફોન આવે છે કે ગુજરાતમાંથી કંઈક અમને ઇન્જેક્શન મોકલો,
પણ રેમડેસિવિર ઇન્જેક્શન ઓછી ફેક્ટરીઓ બનાવે છે. એ આખી પ્રોસેસ 15 દિવસની છે અને જે ઇન્જેક્શન બને છે એમાંથી લગભગ 60% ઇન્જેક્શન ગુજરાત સરકારે પોતે મેળવીને આજે દરરોજના 25,000 ઇન્જેક્શન ભેગા કરીએ છીએ. આસામથી લઈ આવ્યા, મુંબઈથી લઈ આવ્યા અને ગુજરાતના મેન્યુફેક્ચરિંગ પાસેથી લઈ લઈને અમે લોકોને પહોંચાડીએ છીએ. અત્યાર સુધીમાં જેટલા ઇન્જેક્શન પહોંચાડ્યા છે નીચે જિલ્લાઓ સુધી, એનું રજિસ્ટર પણ વ્યવસ્થિત રાજ્ય સરકારે લખ્યું છે અને લગભગ આ ઇન્જેક્શન આપણે દર્દીઓ સુધી પહોંચાડવામાં, મેક્સિમમ લોકોને પહોંચાડવામાં સફળ થયા છીએ. હું કેડિલા ઝાયડસને અભિનંદન આપીશ કે અમદાવાદમાં એ પોતે ઉત્પાદન કરે છે માટે પોતાની હોસ્પિટલ ઉપર એમને ડેપો ખોલ્યો હતો અને લોકો પ્રિસ્ક્રિપ્શન લઈને આવે અને એમને ઇન્જેક્શન આપે છે. એને કારણે આજે લોકોમાં આપણે ખૂબ મોટા પાયે ઇન્જેક્શન પહોંચાડી શક્યા છે. મારું સ્પષ્ટ માનવું છે કે રેમડેસિવિર ઇન્જેક્શન એ દરેક કોરોનાના પેશન્ટ માટે નથી. ડોક્ટરો તજજ્ઞોએ પણ કીધું છે કે જેમને કોમોર્બિડિટી છે અથવા તો શ્વાસની તકલીફો શરૂ થાય છે એમને માટે આ આવશ્યક છે અને એટલા માટે સરકારે પ્રાયોરિટી નક્કી કરી છે. કારણ કે જ્યારે અછત હોય ત્યારે પ્રાયોરિટી નક્કી કરવી આવશ્યક હોય છે. એમાં પહેલી પ્રાયોરિટી આપણે નક્કી કરી છે કે તમામ હોસ્પિટલો, પછી સરકારી હોસ્પિટલ હોય કે કોવિડ ઇન્સ્યોર્ડ ખાનગી હોસ્પિટલ હોય, ત્યાં કોવિડના સિરિયસ પેશન્ટ માટે પહેલાં ઇન્જેક્શન આપવામાં આવે અને એટલા માટે રાજ્ય સરકારે એ પ્રાયોરિટીના આધાર ઉપર ઇન્જેક્શન આપી રહી છે. કેસ વધતા જાય છે, આપણે આશા રાખીએ કે ઝડપથી બધું કંટ્રોલ થાય, પણ માની લઈએ કે કેસની સંખ્યા પણ ખૂબ વધે તો રિસોર્સિસ જે છે એમાંથી આપણે પ્રાયોરિટી નક્કી કરી અને એક ક્ષેત્રમાં જ આપણે એ વિષયનો ઉપયોગ કરવો પડે જેથી કરીને આપણે ધાર્યું પરિણામ અને આપણા હાથમાં આવેલું શસ્ત્ર એનો પૂરતો ઉપયોગ કરી શકીએ. અને એટલા માટે હું વિનંતી કરું છું ડૉક્ટરોને પણ કે બિનજરૂરી પ્રિસ્ક્રિપ્શન ન લખે અને હોસ્પિટલોમાં અમે અત્યારે પ્રાયોરિટી આપીને, ખાનગી હોસ્પિટલ હશે કે પ્રાઇવેટ હોસ્પિટલ હશે, ત્યાં અમે રેમડેસિવિર પહોંચાડી રહ્યા છીએ. એવી જ રીતે જે ચર્ચા ચાલી રહી છે એમાં આપણે બેડ્સ એની સંખ્યા વધારવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ અને એ દ્રષ્ટિથી છેલ્લા 15 દિવસમાં આપણે બેડ્સની સંખ્યા 15,000થી વધુ બેડ આપણે ઊભા કર્યા છે. હાલ અમદાવાદમાં 11,000 બેડ કાર્યરત છે. આવનારા 8-10 દિવસમાં 750 બેડ નર્સિંગ હોસ્પિટલોમાંથી ઊભા કરવાના છીએ. VS હોસ્પિટલ અને LG હોસ્પિટલમાં બીજા આપણે 400-450 બેડ ઊભા કરી રહ્યા છીએ. સાથે સાથે નવી નવી હોસ્પિટલો એ પણ એક્વાયર કરીને આપણે બેડની સંખ્યાને વધારતા જાય છે. કલ્પના કરો, સરકારે કાંઈ ન કર્યું હોત તો આજથી 15 દિવસ પહેલાં જેટલા બેડ હતા અમદાવાદમાં, અને જો વધારા ન હોત ને આટલા બધા કેસ વધ્યા હોત તો જાત ક્યાં? સરકારે કર્યું છે માટે દરરોજ આ બેડની સંખ્યા વધારતા ગયા, એને કારણે પેશન્ટોને સારવાર મળતી ગઈ છે. એવી જ રીતે અમદાવાદમાં આપણે બેડની સાથે ટેસ્ટ પણ વધાર્યા છે. 100 ડોમ ઊભા કર્યા છે. એકમાત્ર શહેર અમદાવાદ એવું છે કે જે આખા ભારતમાં મોટા શહેરોમાં જાહેરમાં ડોમ ઊભા કરીને કોઈ પણ પૈસા લીધા વગર ટેસ્ટિંગ કરીએ છીએ. દરરોજના 30,000 ટેસ્ટ આજે અમદાવાદ કરી રહ્યું છે. ટેસ્ટની સંખ્યા પણ સરકારે વધારી છે. આજથી ને 15 દિવસ પહેલાં 20 દિવસ પહેલાં અમે લોકો 60,000 ટેસ્ટ કરતા હતા, એ સંખ્યા વધીને આજે 1,30,000 ટેસ્ટ રાજ્ય સરકારે વધાર્યા છે. આ સરકારની કામગીરી છે. અમારા 1,000 લોકો આ ટેસ્ટિંગના કામમાં લાગેલા છે અને ટેસ્ટ વધારીને
વધુને વધુ કોરોનાગ્રસ્ત લોકોને અલગ કરી જેથી કરીને સ્પ્રેડ ન થાય એની ચિંતા પણ રાજ્યની સરકાર કરી રહી છે. અમદાવાદમાં 150 ધન્વંતરી રથ ચાલી રહ્યા છે, સામેથી જઈને ટેસ્ટ પણ કરે છે, દવા પણ આપે છે અને ત્યાંથી જ કોરોનાગ્રસ્ત ન બને એની ચિંતા કરે છે. અમે લોકો 104 નંબર ઉપર જે સંજીવની રથ અને 104 એની સંખ્યાએ વધારી છે અને લગભગ 104 રથ આપણે ઊભા કર્યા છે અને સંજીવની 1500 રથ ઊભા કર્યા છે અમદાવાદ એકમાં, કે કોઈપણ વ્યક્તિ ઘરે ફોન કરે તો સંજીવની રથ ઘરે જાય અને પેશન્ટની સારવાર કરે. 1500 રથ દરરોજના 10 ફોન એટેન્ડ કરે તો એ 15000 ફોન થાય અને અમે લોકો 20000 લોકોના ફોન એટેન્ડ કરી અને આખી વ્યવસ્થા કરી રહ્યા છે. આ માત્ર ગુજરાત કરી રહ્યું છે, જેની પ્રશંસા IIM કરી છે, WHO કરી છે. એવી જ રીતે વડોદરામાં અમે લોકોએ 250 જેટલા સંજીવની રથ અને 34 જેટલા ધન્વંતરી રથો અમે લોકોએ ત્યાં ઊભા કર્યા છે. અમદાવાદમાં અમે ભારત સરકારને વિનંતી કરી છે કે DRDOની હોસ્પિટલ અહીંયા GMDCના કન્વેન્શન સેન્ટરમાં ઊભી કરો. 900 બેડની હોસ્પિટલ નવી ઊભી થવાની છે ટૂંક સમયમાં. ભારત સરકારને અમે વિનંતી કરી છે અને અમે લોકો પ્રયત્ન કરીએ છીએ. મને શ્રદ્ધા છે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ એની મંજૂરી આપશે અને અહીંયા આપણે ઓક્સિજન સાથેની આપણે હોસ્પિટલ ત્યાં શરૂ કરશું. ભાઈઓ બહેનો, અમદાવાદ, બરોડા, સુરતે છેલ્લા 15 દિવસમાં 3000 નવા બેડ વધાર્યા છે અને આજે સુરતમાં પણ બેડની સંખ્યા વધારીને 10000 બેડ સુરતમાં કાર્યરત કર્યા છે અને બેડ કરવાની સાથે ડૉક્ટરોનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, હેલ્થ કર્મચારી આ બધાની તાબડતોબ ભરતી કરી અને બધાને કામમાં લગાડ્યા છે કે જેથી કરીને એક પણ પેશન્ટ સારવાર વગરનો ન રહે. 200 ધન્વંતરી રથ સુરતમાં ચાલે છે અને 150 સંજીવની રથ ઘરે ઘરે ફરી રહ્યું છે. રાજકોટમાં 68 ધન્વંતરી રથ ચાલે છે, 25 સંજીવની રથ ચાલે છે અને રાજકોટમાં છેલ્લા 15 દિવસમાં 1500 બેડ વધાર્યા છે અને 4300 બેડ ઉપલબ્ધ કરાવ્યા છે અને આગામી 10 દિવસમાં બીજા 2400 બેડ રાજકોટ પણ વધારી રહ્યું છે. RT-PCRના ટેસ્ટ પણ અમે વધાર્યા છે, તો સ્વાભાવિક છે કે RT-PCRના ટેસ્ટ, એના ટેસ્ટિંગ માટે લેબોરેટરી વધારવી પડે, એની લેબોરેટરી પણ અમે લોકો વધારતા જાય છીએ. લગભગ 60000 RT-PCR ટેસ્ટ અને 24 કલાકમાં રિપોર્ટ એને પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા રાજ્યની સરકારે કરી છે. જ્યારે કોરોના શરૂ થયો વર્ષ પહેલાં ત્યારે આપણે પૂના આ ટેસ્ટ કરવા મોકલતા હતા, આજે રાજ્યમાં જ 60000 ટેસ્ટ અને 24 કલાકમાં રિપોર્ટ એને મળી જાય એવી રાજ્ય સરકારે આ પ્રકારની વ્યવસ્થા કરી છે. ત્યારે હું એમ માનું છું કે ટેસ્ટિંગ, ટ્રેસિંગ એ મહત્વનું છે અને એના ઉપરથી ટ્રીટમેન્ટ આ રાજ્યની સરકાર વધુને વધુ લોકોને ટ્રીટ થાય એટલા માટે પ્રયત્ન કરી રહી છે. સ્વાભાવિક છે ઓક્સિજનની માંગ વધી ગઈ હોસ્પિટલોમાં, કારણ કે ઓક્સિજન બેડ અમે વધાર્યા. આ માંગ અમથેમથી ન વધે, રાજ્ય સરકારે જો ઓક્સિજન બેડ વધાર્યા ન હોત તો ઓક્સિજનની અછત ન થઈ હોત. ઓક્સિજન બેડ વધાર્યા એટલે ઓક્સિજનનો વપરાશ વધ્યો, ઓક્સિજનનો વપરાશ વધ્યો એની સામે ઓક્સિજનને પણ અમે લોકો પર્યાપ્ત માત્રા મળી રહે એટલે ગુજરાતમાં ઉત્પન્ન થતો ઓક્સિજનમાંથી 70% ઓક્સિજન એ હોસ્પિટલો માટે રિઝર્વ રાખવામાં નિર્ણય પણ કર્યો છે અને એને કારણે આજે જ્યારે ગયા વખતે નવેમ્બરમાં પીક હતું ત્યારે 250 ટનનો વપરાશ હતો, જે આજે 600 ટનનો વપરાશ થયો છે અને એ 600 ટનનો વપરાશ એ એટલા માટે થયો છે કે 600 ટનના વપરાશમાં એટલી બધી બેડ, ઓક્સિજન બેડ અમે લોકો વધારી છે અને એને કારણે આ સરકારે કરેલી કામગીરીને કારણે આ ઓક્સિજનની વ્યવસ્થા થઈ છે. ગુજરાતની જનતા ચિંતા ન કરે, ઓક્સિજન બેડવાળા તમામ હોસ્પિટલને ઓક્સિજન મળશે એની અમે સુનિશ્ચિત વ્યવસ્થા કરી છે. 20 શહેરોમાં અમે કર્ફ્યુ જાહેર કર્યો છે, આ નિર્ણય સરકારનો છે, કોરોનાને રોકવા માટેનો છે. હવે અમે નિર્ણય કરીએ છીએ કે સરકારી, અર્ધ સરકારી અને બોર્ડ નિગમોની તમામ ઓફિસોમાં, ખાનગી ઓફિસોમાં પણ હવેથી 50% સ્ટાફ કામમાં આવે, 50% ઓલ્ટરનેટ ડે કામ કરે,
જેથી ઓછા લોકોનું ગેધરિંગ થાય એનું નોટિફિકેશન પણ બહાર પાડી દીધું છે. 30 એપ્રિલ સુધી શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ બંધ કર્યું છે, આ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને એને કારણે પણ કોરોનાના સંક્રમણને રોકવાનો પ્રયત્ન કર્યો છે. સાથે સાથે હવેથી લગ્નમાં 14 તારીખથી 50 વ્યક્તિથી વધારે વ્યક્તિ લગ્નમાં હાજર નહીં રહી શકે, 50 લોકો વચ્ચે લગ્ન પૂરા કરવાના રહેશે, એ સંખ્યા પણ 200માંથી ઘટાડી અને 50ની કરવામાં આવી છે. સાથે સાથે જાહેરમાં રાજકીય, સામાજિક, ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભો, જન્મદિવસની જાહેરમાં ઉજવણી એ સંપૂર્ણ બેન્ડ કરવામાં આવે છે. 30 એપ્રિલ સુધી આ બધી વસ્તુને બેન્ડ કરવામાં આવે છે અને એપ્રિલ ને મે માસમાં દરેક ધર્મના તહેવારો એની જાહેરમાં ઉજવણી ઉપર પણ પ્રતિબંધ કરવામાં આવે છે. દરેક લોકો પોતાના મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારાઓ, દેરાસરોમાં પોતે પોતાની રીતે લોકો ભેગા ન થાય અને ઘરે પોતાની ધાર્મિક વિધિ કરે. અને આ કોરોનાના સંક્રમણકાળમાં, ભૂતકાળમાં પણ સાધુ સંતો મહંતો આ બધા લોકોએ સહકાર આપ્યો છે. એવો સહકાર ગુજરાતમાં તમામ ધાર્મિક સ્થાનો ઉપર જાહેર જનતા માટે બંધ કરવામાં આવે એવી આપ સૌને હું વિનંતી પણ કરું છું. સાથે સાથે માસ્કની પણ કડક કામગીરી, આજે જ એમ્સના ગોલેરિયાજીએ કીધું છે કે દિલ્હીમાં દરરોજ 11,000થી વધુ કેસ આવવા માંડ્યા, એના કારણમાં માસ્કનો વપરાશ લોકો નથી કરતા એવું એમણે કીધું છે. અને ત્યારે માસ્ક પહેરવા જ જોઈએ એ માટે ગુજરાતમાં પણ રાજ્ય સરકાર કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે અને લોકો માસ્ક પહેરે જ ફરજિયાત અને એનો અમલવારી કરે એની પણ ચિંતા કરીએ છીએ. કન્ટેનમેન્ટ ઝોન પણ વધાર્યા છે આપણે, કે જે ગલીમાં 4-5 કેસ આવે એ ગલી ટોટલ બ્લોક કરી દેવી, જેથી કરીને એ ગલીમાં જેટલા સંક્રમણ થયું છે એ બધાનું ટેસ્ટિંગ થાય, એ બધા લોકો ટ્રીટમેન્ટ કરે અને એ બીજે ન ફેલાવે એ પ્રકારના માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન એની સંખ્યા પણ ગુજરાતમાં અમે વધારતા જાય છે અને એ બાબતમાં પણ કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે હું એમ માનું છું કે સરકારે જે કાંઈ નિર્ણયો કર્યા છે એક ઈમાનદારીથી, એક જ લક્ષ સાથે, એક વર્ષથી દિવસ રાત જોયા વગર, કે ગુજરાતની જનતા ઓછામાં ઓછી સંક્રમિત થાય. સરકારે કરેલી કામગીરીને કારણે હું દાવા સાથે એ પણ કહીશ કે 94% સુધી આપણો રિકવરી રેટ છે, આપણો મૃત્યુ રેટ માત્ર 1.4% છે. એનો મતલબ સંક્રમિત થયેલા લોકોમાંથી 95% સરકારે કરેલી વ્યવસ્થા નિર્ણયોને કારણે ટ્રીટમેન્ટ લઈને પાછા ઘરે ગયા છે, સાજા થઈને ઘરે ગયા છે. આજે પણ જેટલા આવે છે એમાં દરરોજ લોકો રિકવરી થઈને ઘરે પાછા જાય છે. એટલે જરાય ગુજરાતની જનતા ચિંતા ન કરે, સરકાર બેઠી છે, ખોટો ભય પણ નહીં, સાથે સલામતી અને સાવચેતી એ પણ જળવાય એ માટે હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે બધા આપણે સાવચેતી પણ રાખીએ, સાથે સાથે આપણે ભય પણ ન કરીએ, જેથી કરીને કોઈ પણ પ્રકારનું ગભરાવાની પણ જરૂર નથી. જે કંઈ પડકાર છે એ પડકારનો સામનો આપણે સૌ સાથે મળીને, સાથે રહીને કોરોના હારે ગુજરાત જીતે એ માટે આપણે સૌએ પ્રયત્ન કરવાનો છે. અને સરકાર, સરકારના તમામ મંત્રીઓ, સરકારના તમામ અધિકારીઓ દિવસ રાત બધા કામ પડતા મૂકીને અમે લોકોએ તમામ સચિવોને અલગ અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે, તમામ મંત્રીઓને જવાબદારી સોંપી છે, આપણા આરોગ્યમંત્રી નીતિનભાઈ એને પણ સંપૂર્ણ જવાબદારી સોંપી છે અને બધા લોકો દિવસ રાત આ કામમાં લાગેલા છે. અને આપણે જરૂર ગુજરાત આ જે પરિસ્થિતિને કંટ્રોલ કરીને આપણે આવનારા દિવસોમાં આગળ વધીશું, કોઈ પણ જાતની તકલીફ ન પડે એટલા માટે સરકાર સજાગ થઈને લોકોની સાથે, લોકોના માટે આપણે કામ કરવાના છીએ, કરતા રહેશું. કોરોના હારશે, ગુજરાત જીતશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે.
એપ્રિલ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. લગ્નના 100 લોકોના બદલે હવે 50 લોકોને મંજૂરી. 30 એપ્રિલ સુધી જાહેર કાર્યક્રમો પર રોક લગાવી દેવામાં આવી છે. દરેક ધર્મના તહેવારોની ઉજવણી પર પણ રોક લગાવી દેવામાં આવી છે. જ્યાં લોકો ભેગા થતા હોય તમામ ઉજવણી હવે રદ કરી દેવામાં આવી છે. એપ્રિલ અને મે મહિના બે મહિનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ કોરોના કાળમાં રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે. રાજ્યની જનતાએ ચિંતા કરવાની જરૂર નથી. સરકાર હંમેશા મદદ માટે તત્પર રહી છે અને તત્પર રહેશે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.